કિચનક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક ગુજરાતી ફરસાણ બટાકાવડા બનાવીશું. બાસુંદી, દૂધપાક કે ખીર જેવી સ્વીટની સાથે ફરસાણ તરીકે બટાકાવડા સારા લાગે છે. તો ચલો આપણે રેસીપી શરૂ કરીએ. જો તમને આજની રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ અને ફેમિલીની સાથે એને શેર કરજો. મેં અત્યારે અહીંયા આગળ 750 ગ્રામ બટાકા લીધા છે, જેને મેં બાફી અને છાલ કાઢી અને રાખ્યા છે. હવે આપણે એને મેશ કરી લેવાના છે. તમે આને છીણીથી છીણી પણ શકો છો. બટાકાને બાફીને 2 કલાક માટે રહેવા દેવાના, જેથી એ એકદમ ડ્રાય થઈ જાય. બટાકાની અંદરનું જે પણ મોઇશ્ચર હોય એ બધું જતું રહે. જો તમે બટાકા બાફી અને તરત ઉપયોગમાં લેશો તો તમારું જે સ્ટફિંગ છે એ ઢીલું થઈ જશે. બટાકા મેશ થઈ જાય પછી એની અંદર આપણે મીઠું નાખીશું. સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન ગરમ મસાલો, આ હોમમેડ ગરમ મસાલો છે જે મેં ચેનલ ઉપર બતાવ્યો છે. 1 ટીસ્પૂન હિંગ, 3 ટેબલસ્પૂન ખાંડ, 3 ટેબલસ્પૂન આદુ મરચાં અને લસણની પેસ્ટ. જો તમે લસણ ના ખાતા હો તો સ્કીપ કરી દેવાનું. 1/2 વાટકી બારીક સમારેલી કોથમીર, 1/2 વાટકી દાડમ, 1/2 ટીસ્પૂન હળદર અને 1/2 લીંબુનો આપણે રસ નાખીશું. બટાકાને આપણે 2 કલાક માટે બાફીને રાખી મૂક્યા હતા એટલે એકદમ જ ડ્રાય થઈ ગયા છે. એટલે આપણે ખાંડ અને લીંબુનો રસ નાખ્યો, તેમ છતાં બટાકા બિલકુલ જ ઢીલા નહીં થાય, એટલે કે ચિકાશ નહીં પકડે. જો તમે બટાકા બાફી અને તરત જ ઉપયોગમાં લેશો તો ખાંડ અને લીંબુનું પણ પાણી થશે અને બટાકાનું પોતાનું મોઇશ્ચર હશે, તો સ્ટફિંગ એકદમ જ ચીકણું થઈ જશે. બટાકાવડાની અંદર ખટાશ અને ગળપણ બંને સરખા પ્રમાણમાં નાખવામાં આવે છે, એટલે જો તમે ખાંડ ઓછી નાખો તો તમારે લીંબુનો રસ પણ ઓછો નાખવાનો. અને ક્યારેક એવું થાય કે બટાકામાં ચિકાશ વધારે હોય તો તમે લીંબુના બદલે આમચૂર પાવડર ઉપયોગમાં લઈ શકો છો. મિક્સ થઈ જાય એટલે આપણે બંને હાથ આ પ્રમાણે તેલવાળા કરી લેવાના અને બટાકાના ગોળા તૈયાર કરી લેવાના છે. જો તમે બટાકા બાફી અને 2 કલાક રાખી મૂકીને પછી આવી રીતે એનું સ્ટફિંગ તૈયાર કરશો તો આ પ્રમાણે તમે ગોળા વાળીને એને રાખી શકો છો અને જ્યારે તમારે સર્વ કરવાનું હોય ત્યારે તમે તળી અને એને સર્વ કરી શકો છો. આ બિલકુલ જ ઢીલું નથી થતું અને આ જ પ્રમાણેના એઝ ઇટ ઇઝ એના ગોળા રહે છે. ચાના લોટનું આપણે ખીરું તૈયાર કરીશું. તો અહીંયા મેં 1 કપ ચાનો લોટ લીધો છે, એમાં મીઠું નાખવાનું છે સ્વાદ પ્રમાણે અને થોડી હળદર એડ કરીશું. હળદર કલર માટે છે, જો તમારે કલર ના જોઈતો હોય તો તમારે એડ નહીં કરવાની. પહેલાં આપણે કોરા લોટમાં જ મીઠા અને હળદરને મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે થોડું થોડું પાણી નાખી અને એનું ખીરું તૈયાર કરીશું. આ પ્રમાણે જે હેન્ડ બીટર આવે છે એનાથી તમે બનાવશો તો જલ્દીથી એ તૈયાર થઈ જશે અને એની અંદર બિલકુલ જ લમ્સ નહીં રહે. થોડું થોડું પાણી નાખવું જેથી લમ્સ ના આવે અને એ સરસ તૈયાર થઈ જાય. બટાકાવડાનું ઉપરનું જે પડ હોય છે એ જો પાતળું હશે તો બટાકાવડા ટેસ્ટમાં સરસ લાગશે. તો આપણે આ ખીરું થોડું પાતળું તૈયાર કરવાનું છે. 1 કપ મેં ચણાનો લોટ લીધો છે, એમાં લગભગ આપણને 1/4 કપ જેટલું પાણી જોઈશે. ખીરું અત્યારે સરસ તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એની અંદર 1 ચપટી જેટલો ખાવાનો સોડા નાખીશું. જો સોડા વધારે પડી જશે તો ઉપરના પડની અંદર તેલ વધારે ભરાઈ રહેશે, એટલે એકદમ જ થોડો આપણે સોડા નાખવાનો છે અને આ પ્રમાણેની કન્સિસ્ટન્સી રાખવાની છે. તેલને આપણે ગરમ કરવા મૂકી દેવાનું છે. તેલ એકવાર બરાબર ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશું. આપણે જે ખીરું તૈયાર કર્યું છે થોડું પાતળું છે, તો જ્યારે તમે બટાકાવાળા અંદર ફ્રાય કરવા માટે મૂકશો તો આ પ્રમાણે થોડી એમાંથી મમરી પડશે. બટાકાવડા થોડા ફ્રાય થાય પછી આપણે હલકા હાથે એને આ પ્રમાણે ફરાવવાના છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું. જો એવું લાગે કે તેલ ઠંડુ પડી ગયું છે તો ગેસની ફ્લેમ તમે 1-2 મિનિટ માટે ફાસ્ટ કરી શકો, પણ પાછી તમારે એને ફરીથી મીડિયમ કરી દેવાની છે. આપણે ચણાના લોટનું ખીરું પાતળું તૈયાર કર્યું છે તો આ પ્રમાણે તેલની અંદર મમરી તૈયાર થશે, પણ જો પડ તમે જાડું રાખશો તો બટાકાવડા ટેસ્ટમાં સરસ નહીં લાગે. તો આ પ્રમાણે તમારે પાતળું જ ખીરું રાખવું. સાઈડથી આ પ્રમાણે બધી મમરી આપણે કાઢી લેવાની જેથી તેલમાં વધારે ફ્રાય થઈ અને બળી ના જાય.
અત્યારે આપણા બટાકાવડા સરસ તળાઈ ગયા છે, તો આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. બટાકાવડાને તળવામાં 3-4 મિનિટ જેટલો ટાઈમ લાગશે. હવે બીજા બટાકાવડા તળતા પહેલાં આ પ્રમાણે ઝારાની મદદથી આપણે બધી જ મમરી કાઢી લેવાની છે, જેથી તેલમાં એ બળી ના જાય. બટાકાવડાને મેં અત્યારે ટોમેટો કેચઅપની સાથે સર્વ કર્યા છે. તમે એને ગોળ આમલીની ચટણી કે લીલા મરચાં અને ફુદેનાની ચટણી સાથે સર્વ કરી શકો છો. તો આ પ્રમાણે તમે બટાકાવડા બનાવી ચોક્કસથી ટ્રાય કરો અને તમારા વ્યૂ કમેન્ટ કરીને જરૂરથી જણાવો. તો ફરીથી મળીશું નવી રેસીપીની સાથે.